ચૂંટણીને લઈ ધારાસભ્ય નારાયણ પટેલ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. હાઈકોર્ટને સિંગલ બેન્ચના નિર્ણયને ડિવિઝન બેન્ચે યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે સિંગલ બેન્ચની 15 મંડળીના મુદ્દે નિર્ણય યથાવત રાખ્યો, જ્યારે કે એક મંડળીનો મામલો 25 તારીખે સંભાળવામાં આવશે. આ 15 મંડળી રદ થવાથી નારાયણ પટેલના જૂથને સુપ્રીમ કોર્ટમાં જવું પડશે, જેને લઈ હવે નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ આવનારા સમયમાં ચેરમેન નહીં બને તે શક્યતા દેખાઈ રહી છે. હાઈકોર્ટની સિંગલ બેન્ચના નિર્ણયને ડિવિઝન બેન્ચે યથાવત રાખ્યો છે. આ સમગ્ર મામલો એપીએમસી ઉંજાનો છે, અને ત્યારે ઉંજાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ માટે આ માઠા સમાચાર કહી શકાય. સિંગલ બેન્ચની 15 મંડળી મુદ્દે નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. તો મહેસાણાના ઉંજામાં કોંગ્રેસ માટે માઠા સમાચાર. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત વિખવાદને કારણે તૂટી પડી છે. કોંગ્રેસના સભ્યોએ જ અપક્ષને મત આપી પ્રમુખ બનાવ્યો. કોંગ્રેસના 7 સભ્યોએ અપક્ષના ઉમેદવારને ટેકો આપી પ્રમુખ બનાવ્યા છે. હવે અપક્ષ તાલુકા પ્રમુખ ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉંજા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિપુલ પટેલની વરણી થઈ છે.